તાપી નદીમાંથી ગંદકી દૂર કરવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું. સુરતનો કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. સુરત શહેરમાં 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ અને રાંદેર ઝોનના 8 જણ સહિતના વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા મનપા કમિશનરે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી, જે સંદર્ભે ડેમમાંથી 24 કલાકમાં 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે સુરતનો રાંદેર અને કતાર ગામનો જોડતો કોઝવે ઓવરફ્લો થઈ જતાં બંધ કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાંથી કોઝવેમાં નવા પાણીની આવક થતાં પાણીનું શુદ્ધિકરણ પણ થયું હતું. રાંદેર સિંગણપોરનો વાહન વ્યવહાર ખોરવાયો. ગઈકાલે સાંજથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા આજે અંદાજે 10 વાગ્યા સુધીમાં કોઝવે ઓવરફ્લો થયો હતો. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જ કોઝવે ઓવરફ્લો થતો હોય છે, પરંતુ વહીવટીતંત્રે 17,000 કરતાં વધુ પાણી ઉકાઈ ડેમમાંથી છોડતા કોઝવે પાણીથી છલકાઈ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતાની સાથે તાત્કાલિક અસરથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. રાંદેરથી કતાર ગામના સિંગણપુર 4 રસ્તા તરફ જવા માટે હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર આ કોઝવે મારફતે થતો હોય છે. એકાએક ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. તારીખ 6 મેના દિવસે વહીવટીતંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી કાંઠાના ગામોને એલર્ટ પણ કરી દેવાયા હતા, જેથી કરીને નાના બંધ અવર જવર કરતા લોકોને જાનમાલનું નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સુરત સિંચાઈ વર્તુળ દ્વારા સુરત અને તાપી જિલ્લાના મામલતદારોને આ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાકરાપાર ડેમ ભર ઉનાળે પહેલીવાર છલકાયો છે. પાણીની આવકથી તાપી નદીનું સૌંદર્ય ખીલી ઉઠતા લોકો જોવા ઉમટ્યા હતા. કાકરાપાર ડેમની ઊંચાઈ કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.